લખપતના એકતાનગર ખાતે જલારામ બાપા ઝૂલેલાલ મંદિરનો 13મો પાટોત્સવ ઉજવાયો। લખપત તાલુકાના એકતાનગર ખાતે જલારામ બાપા અને ઝૂલેલાલ મંદિરનો 13મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો, જેમાં પ્રથમ સવારે આરતી, ધ્વજારોહણ, હોમ હવન, અન્નકૂટ, મહાપ્રસાદ, મહાઆરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આચાર્ય પદે વસંતભાઈ જોશી, મંદિરના પૂજારી હસમુખગીરી બાવાજી, લોહાણા સમાજના પ્રમુખ રાઘવજીભાઈ ઠક્કર, રમેશભાઈ અનમ, કમલેશભાઈ ઠક્કર સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય મહેશ ઠક્કર, માસાપુરા ન્યૂઝ ચેનલ, લખપત, કચ્છ। આજરોજ 13મા પાઠોત્સવ નિમિત્તે આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આપણે લોહાણા સમાજના એવા આગેવાનો સાથે વાતચીત કરશું અને એમને આપણે એ વિશે પૂછશું કે શું શું પ્રોગ્રામ અને કઈ રીતે થયા છે। આપણું નામ મિતેશ ઠક્કર। આજરોજ 13મા પાટોત્સવ નિમિત્તે સવારે અન્નકૂટ દર્શન, હવન તેમજ ધજા ચડાવી અને બપોરના મહાપ્રસાદ બાદ અત્યારે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો અને એકદમ સવારથી સાંજ સુધી સરસ મજાનો પ્રોગ્રામ રહ્યો। આજે સવારથી એમ કહી શકાય કે જલારામ બાપા અને ઝૂલેલાલ બાપાની હાજરી હોય એવી રીતે ઉત્સાહભેર અબાલ વૃદ્ધ સમાજના સૌ લોકોએ હર્ષભેર ભાગ લીધો છે। મા ન્યૂઝના માધ્યમથી ખૂબ જ ખુશી થાય છે કે અત્યારે અમારા જે અહીંયા પત્રકાર છે એ પણ અમારા સમાજના છે એવા મહેશભાઈ સવારથી જ અહીં હાજર છે અને ખૂબ સુંદર રીતે અહીંયા સવારના અન્નકૂટથી, જે મિતેશભાઈ વાત કરી એમ સવારના અન્નકૂટથી કરીને અત્યારે રાત્રિ સુધી ભવ્યથી ભવ્ય કાર્યક્રમ, અત્યારે કાર્યક્રમ પૂર્ણ થઈ પછી પ્રસાદનું આયોજન છે। આ સુંદર મજાનું આજનો આ જલારામ બાપાનો 13મો પાટોત્સવ લોહાણા સમાજ તરફથી ઉજવવામાં આવ્યો, જેમાં અહીંયા સમાજના વડીલ અને પ્રમુખ શ્રી રાઘવજીભાઈ અને સૌ અબાલ વૃદ્ધ હાજર રહ્યા અને ખૂબ જ આનંદભેર આ કાર્યક્રમને અમે પૂર્ણાહુતિ તરફ લઈ રહ્યા છીએ।